નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. આજરોજ સંજયનગરના જે રહીશો છે તે ભાજપાના સાંસદ, વડોદરા શહેરના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેમની પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મકાન ફાળવવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ અંગે ઉગ્ર રજૂઆત તેમના દ્વારા રંજનબેન ભટ્ટને કરવામાં આવી. સંજયનગરનો જે મામલો છે તે વડોદરા શહેરમાં ખૂબ જ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે સંજયનગરના રહીશોના જે મકાન છે તે છેલ્લા 3 વર્ષથી તેમને બાંધી આપવામાં નથી આવ્યા. 3 વર્ષ પહેલાં કોર્પોરેશનની ટીમ દ્વારા દબાણ હેઠળ આવતા તમામ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારથી જ આજે તમામ રહીશો છે તેઓ ઘરવિહોણા બની ગયા છે. પરંતુ કોર્પોરેશન દ્વારા 3 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ કોઈપણ જાતની સુવિધા તેમને આપવામાં નથી આવી, કોઈપણ જાતની વ્યવસ્થા કરી દેવામાં નથી આવી. લોકડાઉન જેટલો લાંબો સમયગાળો વીતી ગયો ત્યારે તેમને ભાડું ચૂકવવામાં નથી આવ્યું. આજે સંજયનગરના રહીશો છે તે મધ્યમ વર્ગના ગરીબ પરિવારના લોકો છે, જેમને રહેવા અને ખાવા પીવાની સગવડ લોકડાઉન વખતે પણ નથી થઈ. આપને જણાવી દઈએ કે બિલ્ડર દ્વારા તેમને ભાડું ચૂકવવાનું હોય છે, તે ભાડાની ચૂકવણી પણ છેલ્લા 6 થી 8 મહિનાથી નથી કરવામાં આવી, જેના કારણે છેલ્લા 4-5 દિવસથી સંજયનગરના રહીશો ઉગ્ર આંદોલન પર ઉતરી આવ્યા છે અને તેઓ ધરણા પર બેસી ગયા છે, જે અંતર્ગત આજરોજ તેઓ સાંસદ રંજનબેન ભટ્ટ પાસે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા અને તેમની આગળ માંગ કરી હતી કે સંજયનગરના જે તમામ રહીશો છે તેમને ઘર ફાળવવામાં આવે અને જે તમામ ભાડાની રકમ ચૂકવવાની બાકી છે તે તમામ ચૂકવવામાં આવે. આપને જણાવી દઈએ કે રંજનબેન ભટ્ટે આ તમામ રહીશોને આશ્વસ્ત કર્યા છે અને રંજનબેન ભટ્ટે તેમને કહ્યું હતું કે તે આ મામલે ચોક્કસથી મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરશે અને ઉપલા સ્તરે પણ આ અંગે રજૂઆત કરશે અને જલ્દીથી જલ્દી તેમને પોતાના ઘર પણ મળી રહે અને તેમને જે ચૂકવવાની ભાડાની રકમ બાકી છે તે પણ ચૂકવી દેવામાં આવે તેવી ખાતરી તેમણે આપી છે. સાંસદને રજૂઆત કરી તો રજૂઆતમાં અમે 3-3 વર્ષ થઈ ગયા, આજે ઘર તૂટી ગયા છે. તેમને થોડા ગુસ્સામાં બોલ્યા એટલે બેન ભડકી ગયા, આવેદન પત્ર લઈને જાઓ જાઓ જતા રહો અહીંથી એવું જવાબ આપવા લાગ્યા કે કંઈ સાંભળવા માટે તૈયાર નથી સાંસદ. આજે હું એક મહિલા થઈને મહિલાનું દુઃખ નથી સમજી શકતા તો પછી તમને સાંસદ પર બેસવાનો કોઈ અધિકાર જ નથી. જે મહિલા એક મહિલા બીજી મહિલાનું દુઃખ ના સમજે એને આટલો મોટો હોદ્દો સંભાળવાની કોઈ જરૂરત જ નથી. 4 વર્ષ થઈ ગયા છે અને એવું કહે છે કે મળશે, ઘર મળશે અને હજુ રજૂઆત કરીશ હું આગળ શું. તો 3-3, 4-4 વર્ષ સુધી તમે લોકોએ કર્યું શું? ભાજપ સરકારે ખાલી માત્ર ને માત્ર સ્માર્ટ સિટીના નામ પર ગરીબોના ઘર છીનવી લીધા અને આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર આ મોટામાં મોટું એક કલંક લાગેલું છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર વડોદરા જેવી સ્માર્ટ સિટીની અંદર હજારો ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવી છે અને હજુ સુધી તેનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો. આજે અમે રંજનબેનના એના લીધે આવ્યા હતા અહીંયા કે બેન અમારી રજૂઆત સાંભળીને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે વડોદરાથી ચૂંટાઈને આવ્યા ભારી બહુમતના અંદર ને એ સીટ છોડીને એમને વારાણસી ચોઈસ કરીને સીટ રંજનબેન ભટ્ટને આપી ને બેનના પાછા રી ઇલેક્શન પાછું થયું. તો ત્યારે આ જ લોકો, હું પોતે પ્રભુભાઈ સોલંકી, હું પોતે આ લોકો માટે, આ બેન રંજનબેન માટે હું મત માગવા ગયો ને આ લોકોએ બધા જ રંજનબેનને મત આપેલા છે. આજે એ મત આપીને આ લોકોનો ગુનો એટલો થયો છે કે મત આપ્યા છે એ કારણે એ લોકોને ઘર તોડવામાં આવ્યા છે. તો આ મોટો સવાલ છે કે આ લોકોના જે મકાન છે, તમે બેન સાંસદમાં આ લોકોની આવાજ ઉઠાવી શકો છો કારણ કે તમે વારંવાર દિલ્હી જાઓ છો તો તમને ત્યાં બોલવાનો હક છે. તો આ લોકો માટે બેન ત્યાં રજૂઆત કરે ને આ લોકો માટે ઘર વહેલી થકી બનાવી આપે એવી અમે રંજનબેનથી અપેક્ષા રાખીએ છીએ. ને બેનને કદાચ આ મુદ્દાને લાઇટલી લઈને કંઈ ના કર્યું તો આ આંદોલન હજી નરેન્દ્ર મોદી સુધી જઈ શકે છે કારણ કે સીટ નરેન્દ્ર મોદીની છે એના લીધે. જે સંજયનગરના રહીશોએ આવેદન પત્ર મને આપ્યું છે, એમના જે મકાન તૂટ્યા છે અને ત્યાર પછી એમને ભાડું પણ મળવું જોઈએ, જે આ કોરોના મહામારીમાં લોકડાઉનમાં પણ એમને મળ્યું નથી, તો એમણે જે મળ્યું આગળ વાત મૂકી છે હું કમિશનર સાહેબ પાસે ચોક્કસ એ વાત મૂકીશ અને મકાન પણ જલ્દીથી બાંધે એટલે જેનાથી એ લોકોને રહેવા માટેની પણ એક સગવડ થઈ જાય. એમની વાત મેં સાંભળી લીધી છે, હું સાહેબને ચોક્કસ રજૂઆત કરીશ.